રાજકોટમાં આગામી 25 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે રેસકોર્સ ગ્રાઉન્ડમાં બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. રેસકોર્સમાં વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી 25 ફેબ્રુઆરીએ રાજકોટમાં વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે, ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ જનસભામાં 1 લાખ જેટલી જનમેદની એકઠી કરવા 1400 ST બસ ફાળવવામાં આવી છે. રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ છે. હું તમને શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડના દ્રશ્ય બતાડી રહ્યો છું. અહીંયા પ્રધાનમંત્રીની જનસભાના 4 વિશાળ ડોમ તૈયાર થઈ રહ્યા છે. જે પ્રકારે તમે આ દ્રશ્ય જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 25 તારીખે બપોરે રાજકોટની એમ્સ હોસ્પિટલ ખાતે આવશે. ત્યાં હોસ્પિટલની વિઝિટ કર્યા બાદ રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે. રાજકોટની 700થી વધુ બેડની જનના હોસ્પિટલનું પણ લોકાર્પણ થશે અને સાથે જ 136 કરોડના ખર્ચે સ્માર્ટ સિટી અંતર્ગત અટલ સરોવર બનાવવામાં આવ્યું છે તેનું પણ લોકાર્પણ થવાની શક્યતા છે. હાલ અત્યારે વિવિધ 1000 કરોડથી વધુ વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણો અત્યારે થવા જઈ રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. ગુજરાતની પ્રથમ એમ્સ રાજકોટને મળી છે અને તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 250થી વધુ IPT બેડ પણ શરૂ થવા જઈ રહ્યા છે. લોકોને અનેકવિધ ફાયદો થશે. ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ.